ગુરુવારી વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળના વિડિયોમાં આમુખના મહત્વ વિશેની માહિતી આપી. હવે હું તમને આમુખના આધાર સ્તંભ વિશેની માહિતી આપું. તો સૌપ્રથમ છે લોકશાહી. લોકશાહી કોને કહેવાય? તો સૌપ્રથમ પછી કે જે ભારતના બંધારણ છે એ ભારતના લોકોને આખરી સાત લોકોની સત્તા આપવામાં આવી છે. મતલબ કે તમે જે મેં તમને આગળના ટોપિકમાં માહિતી આપી કે બંધારણ શું છે, બંધારણનો અર્થ શું છે, અને બંધારણમાં આપણે આમુખનું જે ઘડતર કર્યું છે એમાં કઈ બધી વસ્તુ આપણે ઘણી બધી વસ્તુ અંદર આપણે કીધી હતી મેડમને, જેમ કે પોતાના વ્યક્તિનું વ્યક્તિની એકતા, વ્યક્તિની ભાવના, વ્યક્તિની લાગણીઓ. દરેક પ્રદેશના ઘણા બધા જુદા જુદા પ્રદેશના લોકો આપણા ભારત દેશમાં વસવાટ કરે છે. તો એ બધા વિશેની મેં તમને ઘણી બધી માહિતી આગળના ટોપિકમાં સમજી હતી. હવે હું તમને કહું છું કે ભારતના બંધારણમાં જે ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે, અને કોઈ પણ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પરંતુ અહીંયા સત્તાની અંતિમ બાબતો લોકોના હસ્તક છે. લોકશાહીમાં એવું કહે છે કે સત્તાની અંતિમ બાબતો લોકોની હસ્તક છે. હવે લોકશાહી એટલે શું? તો આપણા દેશમાં કોઈ પણ નાગરિક જ્યારે 18 વર્ષનો થઈ છે, પુખ્ત વયનો નાગરિક થાય ત્યારે એને મતાધિકાર આપવાનો હક હોય છે. ભારત દેશ એ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય, તેને કહેવાય લોકશાહી. આપણને બધાને ખબર હશે કે જ્યારે ચૂંટણી આવે છે તો દરેક નાગરિક મતાધિકાર માટે જાય છે. તો મતાધિકાર તમને ક્યારે પ્રાપ્ત થાય છે? દરેક નાગરિકને 18 વર્ષ પછી પુખ્ત વયનો નાગરિક હોય તેને મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. તો આપણો દેશ લોકશાહી છે માટે એવું કહે છે કે લોકશાહી પણ રહે. તો લોકશાહી એટલે એવું છે કે ભાઈ કોઈ જે રાજ્ય ભલે ભારતમાં જેટલા પણ રાજ્યો છે, ભારત દેશ લોકશાહી દેશ છે. માટે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહીમાં ભારતીય બંધારણમાં ભારતના તેના મૂળભૂત હકો, ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના અને કાર્યો માટે ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મેં તમને કીધું એમ કે ઘણા બધા કાયદા જે ઘડે છે આપણા આમુખમાં, મેં તમને આગળના ચેપ્ટરમાં સોરી આગળના વિડીયોમાં માહિતી આપી હતી કે ભાઈ આમુખ હતું તો આમુખમાં દરેક વ્યક્તિની પોતાની સ્વતંત્રતા, પોતાની ભાવના, બંધુત્વની લાગણી, એ બધી વિશે તમને માહિતી આગળના વિડીયોમાં સમજાઈ હતી કે ભાઈ આમુખમાં બધી વસ્તુઓ માહિતી આપેલી છે. હવે એવું કહે છે કે લોકશાહી શું છે, અને લોકશાહીમાં જે આપણા ભારત દેશના જે નાગરિકો છે એની પણ કઈ કઈ ફરજ છે, અને આપણે કયા કયા સિદ્ધાંતો સાથે આપણા દેશની આગળની પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું છે. તો માટે મેં તમને કીધું કે લોકશાહીમાં ભારતીય બંધારણમાં જે આપણા મૂળભૂત હકો છે, ત્યારબાદ કે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, ત્યારબાદ સંસદ છે, ધારાસભા છે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર માટે અને ચૂંટણી પંચની રચના અને તેના કાર્યો માટે ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. હવે હું તમને આગળના વિડીયોમાં આગળના અભ્યાસક્રમ વિશે માહિતી આપીશ.